कोरोना काल में रंगबेरंगी डायमंड जेमस्टोन की मांग में धरखम वधारो थयो छे। सफेद हीरा करता हवे कल्किफूल हीरा की डिमांड वधी गई है। तो कलरफूल जे हीरा छे तेनी डिमांड वधी छे। यूरोपियन देशों ने अमेरिका में भारे मांग वधता एक वर्ष में रंगबेरंगी जेमस्टोन की निकास में 372% नो वधारो थयो छे। जेथी वर्ष 2021 में निकास 280.22 करोड़ रुपया रंगबेरंगी हीरा की निकास थी है, जेनी सामे वर्ष 2019-20 में भारते 28.98 करोड़ रुपया कलरफूल हीरा की निकास करी थी। चीन और अमेरिका ट्रेड बोर्ड ने लीधे भारत रंगबेरंगी हीरा की मांग में 372% नो वधारो थयो होवानुं वेपारी मानी रहा है। लोग सफेद हीरा की जगह हवे रंगबेरंगी हीरा तरफ वळ्या छे। रंगबेरंगी हीरा प्राकृतिक होय छे अने सफेद हीरा ने हीट ट्रीटमेंट थी कलर आपवामां पण आवे छे, जेथी सफेद बाद हवे गुलाबी लाल लीला अने पीळा रंगना हीरा लोकोने वधारे पसंद आवी रह्या छे। आवी हीरानी कीमत पण तेना कलरना आधारे नक्की थाय छे, परंतु हाल सौथी वधु मांग गुलाबी रंगना हीरानी मांग जोवा मळी छे। तो हीरानी डिमांड वधता हवे सूरतना उद्योगने पण फायदो थई रह्यो छे। જ્યારે કલર સ્ટોન અને નેચરલ ડાયમંડનું કોમ્બિનેશન લોકો ચોઈસ કરતા હતા, એના કારણે જ્યારે જેમસ્ટોન અને નેચરલ ડાયમંડનું બંનેની જ્યારે જ્વેલરી બનતી હોય છે ત્યારે કોસ્ટવાઇઝ એ ડાઉન જતું હોય છે, લોકોને આ પોસાય પણ, એની માટે વર્લ્ડવાઇઝ આની ડિમાન્ડ ખૂબ સારી નીકળી। એકંદરે જોઈએ તો 2019 અને 2021 એપ્રિલના કમ્પેરિઝનની અંદર 8.37% વધારો ગ્રોથ જોવા મળ્યો હતો એક્સપોર્ટની અંદર। અને ખાસ કરીને આપણે 2020 અને 2021ની કમ્પેરિઝન કરીએ તો 2020ની અંદર 28.81 કરોડનું એક્સપોર્ટ હતું, તે વધીને 2021ની અંદર 280.22 કરોડનો ગ્રોથ, એટલે એકંદરે જોઈએ તો 372% ગ્રોથ આપણે કલર સ્ટોનની અંદર જોવા મળ્યો હતો। આ ખૂબ પોઝિટિવ ચિહ્ન હતું ભારતની ડાયમંડ ઇન્ડસ્ટ્રી માટે, અને એની પાછળ ચાઇના અને અમેરિકાનું ટ્રેડ વોર પણ ભારતને આ ઇન્ડસ્ટ્રીને બેનિફિટ અપાયું છે। આપણામાં પ્રચલિત છે વ્હાઇટ ડાયમંડ, પણ યલો ડાયમંડ હોય છે, બ્રાઉન ડાયમંડ હોય છે, પિંક ડાયમંડ હોય છે, ગ્રીન ડાયમંડ હોય છે। અત્યારે લોકોમાં જ્યારે અત્યારે આપણે ઇન્ડિયામાં બહારની ફોરેન કન્ટ્રીમાં એક એન્ગેજમેન્ટ બેન થી, એટલે સોનું જે છે એ આપણે ઘણીવાર કહેતો હોય છે કે સંસ્કૃતિ સાથે સંકળાયેલું છે, એવી રીતના કોઈ પણ એક ડાયમંડ હોય છે તો એ ડાયમંડ પિંક ડાયમંડની એન્ગેજમેન્ટ બેન બનાવ્યો, એના પછીનું જ્યારે એનિવર્સરી છે તો એના પછીનો બીજો કોઈ ડાયમંડ આપ્યો, તો આ બધી એક પ્રોસેસમાંથી જ્યારે ડાયમંડની જરૂરત પડતી હોય ત્યારે કંઈક અલગની હમણાં કસ્ટમરમાં ડિમાન્ડ અમને લોકોને ખૂબ જ આવેલી છે। કસ્ટમર વ્હાઇટ ડાયમંડ સિવાયની ડિમાન્ડ પણ અત્યારે કરતો થઈ ગયેલો છે, જેવી રીતના રોઝ ગોલ્ડ, પિંક ગોલ્ડ ને વ્હાઇટ ગોલ્ડ ને એ રીતના જે બધા ગોલ્ડ આવે છે એ રીતના ડાયમંડમાં પણ લોકોને વિવિધતા જોવે છે। અમે લોકો અત્યારે એવું માનીએ છીએ કે આને એક ફેશનનું અમે એક સ્વરૂપ ગણી રહ્યા છીએ કે ફેશનમાં લોકોને અમુક વર્ષો પછી કંઈક ને કંઈક ચેન્જીસ જોતા હોય છે, તો આ એક ચેન્જીસનું એક પરિણામ છે। તો પિંક ડાયમંડ પણ માર્કેટમાં અવેલેબલ થાય છે કે જે રેર સ્ટોન માઇનિંગ થતી હોય છે ત્યારે જેનું માઇનિંગ થઈને જે પિંક ડાયમંડ નીકળતો હોય છે તો એની કોસ્ટિંગ સૌથી હાઈ હોય છે।